જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનો આજે પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવાના જે પ્રયાસો કર્યા અને તેના ફળદાયી રૂપે જાપાન 2003થી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. જાપાનના 80 જેટલા ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત છે. હવે આ બિઝનેસ સેન્ટર શરૂ થતાં જાપાનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણો અને ઉદ્યોગ સ્થાપન માટે સરળ સહુલિયત મળતી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેટ્રોના ચેરમેન અને સીઈઓ હિરોયુક ઇશિગે અને મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલ જનરલની ઉપસ્થિતિમાં આ બિઝનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2017માં જાપાનીઝ પ્રધાનમંત્રી શિન્ઝો અબેની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા હતા અને અમદાવાદમાં કાર્યરત થનારું આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે. એ છેલ્લા ઘણા વર્ષોથી આ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે, કંપનીઓ આવે એ માટે પ્રયત્ન કરી રહી છે. પરંતુ આજે એ જેટ્રો કંપનીએ પોતાનું બિઝનેસ સપોર્ટ સેન્ટર, જાપાન બિઝનેસ સપોર્ટ સેન્ટર, એની ફૂલ ફ્લેજ ઓફિસનું આજે લોકાર્પણ થયું છે. જાપાનના લોકોની પોતાની જ અહીંયા કોઓર્ડિનેશન માટે, મદદ કરવા માટેની ઓફિસ જાપાનની મિનિસ્ટ્રી અને ગુજરાતની સરકાર સાથે એક સરસ મજાનું કોઓર્ડિનેશન કરીને એ લોકોને મદદ કરશે. મને એમ લાગે છે કે આજનો દિવસ ગુજરાત માટે અને જાપાન માટે મહત્ત્વનો બન્યો છે.